નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7 ની અંદર વિજ્ઞાન વિષયની અંદર પાઠ નંબર 2 ની અંદર પ્રકાશ વિશે આપણે વાત કરતા હતા. પ્રકાશ એટલે શું? પ્રકાશના સ્ત્રોતો કયા કયા છે? પ્રકાશ હંમેશા સીધી રેખામાં ગતિ કરે છે અને પ્રકાશનું પરાવર્તન એટલે શું એ આપણે આગળના લેક્ચરની અંદર એના વિશે અભ્યાસ કર્યો. પ્રકાશનું પરાવર્તન એટલે શું મિત્રો? તમે જાણો છો કે જ્યારે પ્રકાશનું કિરણ કોઈ વસ્તુની સપાટી પર પડે છે ત્યારે તે પદાર્થ અપારદર્શક હોય તો એ પ્રકાશનું કિરણ તે સદની સપાટીને અથડાઈ અને વિરુદ્ધ દિશામાં પાછું ફરે છે, જેને આપણે પ્રકાશનું પરાવર્તન કહીએ છીએ. અને આના કારણે આપણે વસ્તુ જોઈ શકીએ છીએ જે આપણે આગળના લેક્ચરની અંદર ભણ્યા. આ ઉપરાંત ગયા લેક્ચરની અંદર આપણે ભણ્યા કે સમતલ અરીસા વડે રચાતું પ્રતિબિંબ હંમેશા આભાસી વસ્તુના જેવું અને સીધું જોવા મળે છે, એટલે કે વસ્તુના પરિણામ જેવું જોવા મળે છે. આ ઉપરાંત આપણે એ પણ ભણ્યા કે ભાઈ સમતલ અરીસો જે છે, એટલે કે આપણા રોજિંદા જીવનની અંદર આપણો ચહેરો જોવા માટે ઘરેથી સામાન્ય અરીસો આપણે વાપરીએ છીએ એને સમતલ અરીસો કહેવાય. તો એની ચળકતી સપાટીની અંદર વસ્તુનું પ્રતિબિંબ કે વસ્તુ સમતલ અરીસાથી જેટલા દૂર હોય તેટલા જ અંતરે અરીસાની પાછળના ભાગમાં રચાય છે. જેમ કે ધારો કે કોઈ વસ્તુ અથવા આપણે ખુદ જો સમતલ અરીસાની સામે ઊભા હોઈએ તો આપણે જેમ દૂર જઈશું તેમ તેમ તમને અરીસાની અંદર પણ તમારું પ્રતિબિંબ તેટલી જ અંતરે દૂર જતું જોવા મળે છે. એના વિશે આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ. હવે એ જે સમતલ અરીસાની અંદર આપણે એક ટોપિક આગળ ભણવાનો છે જેને પાર્શ્વીય વૃત્તક્રમ કોને કહેવાય. તો તમે સમતલ અરીસાની અંદર રચાતા પ્રતિબિંબની અંદર તમે ભણ્યા છો કે ભાઈ પ્રતિબિંબ એ વસ્તુ જેટલા અંતરે મૂકેલી છે એટલા અંતરે અરીસાના પાછળના ભાગમાં મિત્રો જોવા મળે છે, પ્રતિબિંબ છે એ સીધું જોવા મળે છે અને વસ્તુના માપ જેટલું જોવા મળે છે. પરંતુ એ જ અરીસાની સામે જો તમે ઊભા રહીને તમારો ડાબો હાથ ઉપર કરશો તો તમે જોશો કે અરીસાની અંદર તમને તમારો જમણો હાથ ઊંચો થયેલો જોવા મળે છે. તમે અરીસાની સામે તમારા જમણા હાથ વડે તમારો જમણો કાન પકડશો તો એ જ સમયગાળા દરમિયાન તમને અરીસાની અંદર તમારા ડાબા હાથ વડે તમારો ડાબો કાન પકડાતો હોય એવું તમને જોવા મળે છે. એટલે કે એની દિશા ઉલટાય છે, પ્રતિબિંબ ઉલટાતું નથી. ડાબું એ જમણું અને જમણું હોય તો ડાબું થાય છે. તો આ પ્રકારનું જે વૃત્તક્રમ છે જેને આપણે પાર્શ્વીય વૃત્તક્રમ કહીએ છીએ, જેથી તેની દિશા બદલાશે પરંતુ પ્રતિબિંબ છે એ હંમેશા તમને સીધું જોવા મળશે. એ જ સમતલ અરીસાની અંદર તમારું મોઢું તમને ઊંચું થયેલું જોવા મળશે નહીં. આ ઉપરાંત આપણે પ્રતિબિંબની અંદર બે પ્રકાર જોવા મળે છે, એક આભાસી પ્રતિબિંબ અને બીજું છે વાસ્તવિક પ્રતિબિંબ. આભાસી પ્રતિબિંબ કોને કહેવાય? તો આપણે આગળ સમતલ અરીસાની અંદર પ્રવૃત્તિ કરીને ભણ્યા હતા કે ભાઈ સમતલ અરીસાના પાછળના ભાગમાં અથવા આગળના ભાગમાં જો કોઈ વસ્તુ પડદાને મૂકવામાં આવે તો પડદા ઉપર પ્રતિબિંબ મેળવી શકાતું નથી. જે પ્રતિબિંબ પડદા ઉપર મિત્રો મેળવી શકાતું નથી તેને જ આપણે આભાસી પ્રતિબિંબ કહીએ છીએ. મિત્રો પ્રતિબિંબના પ્રકાર કેટલા છે? બે છે, એક છે વાસ્તવિક પ્રતિબિંબ અને બીજું છે આભાસી પ્રતિબિંબ. તો પડદા ઉપર ન રચાતા પ્રતિબિંબને આપણે આભાસી પ્રતિબિંબ કહીએ છીએ. તો વાસ્તવિક પ્રતિબિંબ એટલે શું? તો કે ધારો કે કોઈ વસ્તુ વડે પ્રકાશના કિરણ અથડાય અને કોઈ બીજા પર પ્રતિબિંબ પાડવામાં આવે તો એને આપણે વાસ્તવિક પ્રતિબિંબ કહીએ છીએ. આપણે ધોરણ 6 ની પ્રવૃત્તિ એક યાદ કરો. તમે એક રૂમની અંદર ધારો કે એક રૂમ અંધારા રૂમની અંદર બે મિત્રો જઈ અને ધારો કે આ અંધારો રૂમ છે. હવે એ રૂમની અંદર એક મિત્રની પાસે ટોર્ચ છે, બીજા મિત્રની પાસે અરીસો છે અને ત્રીજો મિત્ર એ કોઈ ખૂણાની અંદર ઊભો છે. ધારો કે એક વિદ્યાર્થી અહીંયા સમતલ અરીસો લઈને ઊભો છે, બીજા જે વિદ્યાર્થી ત્રીજો વિદ્યાર્થી છે
સપાટી ઉપર પ્રકાશનું કિરણ આપાત કરવામાં આવે છે તો તે સમયગાળા દરમિયાન આ પ્રકાશનું કિરણ જ્યારે સંદર્ભ પરિસરની સપાટી ઉપર પડે છે તેને અથડાય અને આ રીતે વિરુદ્ધ દિશામાં પાછું ફરશે હવે અહીંયા પડદાને એ રીતે સેટ કરવાનો થોડું કાદવ પાછો કરીને કે જેથી આના પરથી આવતું પ્રતિબિંબ પડદા ઉપર મેળવી શકાય અને આ પ્રતિબિંબ જે છે કે જેને આપણે પડદા પર મેળવી શકીએ છીએ એ પ્રતિબિંબને વાસ્તવિક પ્રતિબિંબ તરીકે ઓળખવામાં આવે છે તો વાસ્તવિક પ્રતિબિંબ કોને કહેવાય કે પડદા ઉપર રચાતા પ્રતિબિંબને વાસ્તવિક પ્રતિબિંબ કહે છે તો પ્રતિબિંબોના કેટલા પ્રકાર છે બે છે એક છે વાસ્તવિક પ્રતિબિંબ અને બીજું છે આભાસી પ્રતિબિંબ વાસ્તવિક પ્રતિબિંબ એટલે કે પડદા ઉપર મેળવી શકાય તેવું પ્રતિબિંબ અને આભાસી પ્રતિબિંબ એટલે કે પડદા ઉપર ન મેળવી શકાય તેવું પ્રતિબિંબ હવે આગળ વાત કરીએ તો સમતલ અરીસા વિશે પ્રતિબિંબ કેવું હોય છે તો એના વિશે આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ હવે ગોળીય અરીસા જે છે એના બે પ્રકાર છે એક છે અંતર્ગોળ અરીસો અને બીજો છે બહિર્ગોળ અરીસો તો મિત્રો અંતર્ગોળ અરીસો કોને કહેવાય અને બહિર્ગોળ અરીસો કોને કહેવાય તો કે જે અરીસાની અંદરની સપાટી પરાવર્તક હોય તો એવું અરીસો જે છે એ અરીસાને અંતર્ગોળ અરીસો કહેવાય છે તો બહિર્ગોળ અરીસો કોને કહીશું કે જે અરીસાની બહારની સપાટી પરાવર્તક એટલે કે ચળતી હોય તો એવા અરીસાને બહિર્ગોળ અરીસો કહેવામાં આવે છે એક સિમ્પલ પ્રવૃત્તિ અહીંયા આપેલી છે કે સ્ટેનલેસ સ્ટીલ ચમચી જે છે તમારા ઘરે વપરાતી જે ખોરાક ખાવા માટે જે ચમચી વપરાય છે તે ચમચીનું એક ઉદાહરણ લઈ ધારો કે મારી પાસે આ એક સ્ટેનલેસ સ્ટીલ ચમચી છે તો આ જે ચમચી છે એનો ઉપસીનો ભાગ જે છે એટલે કે ખાડાવાળો ભાગ નહીં પણ બહારનો જે ઉપસીનો ભાગ છે એ ઉપસીના ભાગની અંદર જો તમે પ્રતિબિંબ તમારા ચહેરાથી થોડા દૂર ચમચી રાખી અને પ્રતિબિંબ જોવાનો પ્રયત્ન કરશો તો તમને કેવું પ્રતિબિંબ જોવા મળે છે તો એ સમયે દરમિયાન અંદરની સપાટી નહીં પણ બહારની સપાટીની અંદર તમે પ્રતિબિંબ જોવા મળો છો તો એ પ્રતિબિંબ છે એ વાસ્તવિક અને વસ્તુના પરિણામ કરતાં થોડું મોટું જોવા મળે છે અને જેમ જેમ દૂર જશો તેમ તેમ તે અંદરની સપાટી છે બહારની સપાટી છે એની અંદર પ્રતિબિંબ નાનું થતું જોવા મળે છે તો અંતર્ગોળ અરીસો તરીકે જો આ જે ચમચી સ્ટેનલેસ સ્ટીલ ચમચી જે છે એની આ જે અંદરની સપાટી છે એની અંદર તમે પ્રતિબિંબ તમારા મોઢામાં જોવાનો પ્રયત્ન કરશો તો એ સમયે જેમ જેમ નજીક જશો તેમ તેમ પ્રતિબિંબ આભાસી ચતુર અને વિવર્ધિત એટલે કે મોટું જોવા મળે છે મિત્રો તમે ઘરેથી સ્ટેનલેસ સ્ટીલનો ચમચીનો ઉપયોગ કરી અને તમારો પ્રતિબિંબ જોવાનો પ્રયત્ન કરજો તો સ્ટેનલેસ સ્ટીલની ચમચી જે ખાડાવાળો ભાગ છે એટલે કે જેની અંદર આપણે ખોરાક લઈએ છીએ તે ખોરાકવાળા ભાગમાં ચળકતી ચમચી જે છે એની તરફ જોડવાનો પ્રયત્ન કરશો તો એ સમયે પ્રતિબિંબ હંમેશા કેવું મળશે આભાસી ચતુર અને વિવર્ધિત એટલે કે થોડું મોટું જોવા મળશે જ્યારે બહારની તરફ એટલે કે બહારનો ભાગ જે ચળકતો છે ઉપસીનો જે ભાગ છે એટલે કે ઊંધી ચમચી રાખી અને તેની અંદર જોવાનો પ્રયત્ન કરશો તો તમારા મોઢાનું પ્રતિબિંબ એ વસ્તુના પરિણામ કરતા એટલે કે આપણે મોઢા કરતા થોડું મોટું નાનું અથવા વસ્તુ જેટલું પણ હોઈ શકે છે એ વસ્તુ તમે કેટલા અંતરે રાખી છે તેના ઉપર આધાર રાખે છે નથી કરશો તો પ્રતિબિંબ મોટું જોવા મળશે દૂર હશો તો પ્રતિબિંબ નાનું જોવા મળશે અને મધ્યમાં રહેશો તો પ્રતિબિંબ વસ્તુના જેટલું જોવા મળે છે તો મિત્રો ગોળીય અરીસાના બે પ્રકાર છે એક છે અંતર્ગોળ અરીસો અને બીજો છે બહિર્ગોળ અરીસો જે અરીસાની સપાટી અંદરની તરફ પરાવર્તક હોય એટલે કે ચળકતી હોય તો તેને અંતર્ગોળ અરીસો કહે છે અને જે અરીસાની બહારની સપાટી પરાવર્તક ચળકતી હોય તો તેને આપણે બહિર્ગોળ અરીસો કહીએ છીએ ધારો કે અંતર્ગોળ અને બહિર્ગોળ અરીસો કરવા માટેની એક રીત આપેલી છે આપણે ધોરણ 7 ની અંદર ભણી ચૂક્યા છીએ એટલે સોરી 6 ની અંદર ભણી ચૂક્યા છીએ કે ભાઈ એક ગોળીય અરીસાની મદદથી અથવા ગોળાકાર કાચની મદદથી અથવા રમવાના ક્રિકેટના ગોળાકાર દડાની મદદથી આપણે અંતર્ગોળ અને બહિર્ગોળ અરીસાઓ બનાવી શકીએ છીએ કઈ રીતે ધારો કે આપણે એક લઈ લો કે ભાઈ એક હું દડો લઉં છું ગોળાકાર જે દડો છે ક્રિકેટ રમવાનો જે બોલ છે
એને વચ્ચોવચ્ચથી કાપી દેવાનું છે. તો એના બે ભાગ પડશે. કેટલા મિત્રો ભાગ પડશે? બે. આ રીતના તમને બે ભાગ પડેલા જોવા મળે છે. હવે એ બંને ભાગમાંથી એક ભાગ, ધારો કે જો આ ભાગ છે, એ ભાગનો અંદરનો જે ભાગ છે, આ જે દબાવેલી સપાટી છે એની ઉપર ચળકતો કાગળ લગાવી દેવામાં આવે તો એ જે અંદરની સપાટી છે એ પરાવર્તક તરીકે વર્તે છે. અને આ રીતે તૈયાર થયેલો જે અરીસો છે એને આપણે અંતર્ગોળ અરીસો કહીએ છીએ. તો આ કયો અરીસો છે? અંતર્ગોળ અરીસો, કે જેની સપાટી કઈ છે? અંદરની તરફ દબાવેલી છે. બીજો રીતે સામાન્ય ડાયાગ્રામ જોવો હોય તો આ રીતે દોરી શકાય કે જેની અંદરની સપાટી કેવી છે? દબાવેલી છે, જેને આપણે અંતર્ગોળ અરીસો કહીએ છીએ. જે આ સપાટી અંદરની છે એ ઝડપની સપાટી તમને જોવા મળશે. પરાવર્તક સપાટી જો બહિર્ગોળ અરીસો બનાવવો હોય, ધારો કે ચલો આ જે ઘડો છે એનો બીજો જે ભાગ છે એ બીજા ભાગની, ધારો કે આ જે સપાટી એટલે કે બહારની જે ખુરશીની સપાટી છે એની ઉપર જો કાગળ ચળકતો કાગળ લગાવી દેવામાં આવે તો એ જે ચળકતો કાગળ જે છે એ પરાવર્તક સપાટી તરીકે વર્તે છે, જે બહારની તરફ જોવા મળે છે. અને ડાયાગ્રામ જોવો હોય તો આ રીતે દોરી શકાય કે જે સપાટી બહારની તરફ ઉછીલી છે એ સપાટી ચળકતી જોવા મળશે. અને આ ચળકતી સપાટી કે જે છે એ ચળકતી સપાટીની પરાવર્તક સપાટી તરીકે ઓળખવામાં આવે છે. અને આ પરાવર્તક સપાટીના આધારે આને આપણે બહિર્ગોળ અરીસા તરીકે ઓળખીએ છીએ. તો આ રીતે દડા અથવા ગોળાકાર કાચના ભાગની મદદથી પણ આપણે અંતર્ગોળ અને બહિર્ગોળ અરીસો બનાવી શકીએ છીએ. તો મિત્રો, ગોળીય અરીસાના કેટલા પ્રકાર છે? બે છે. એક છે અંતર્ગોળ અને બીજો છે બહિર્ગોળ. ફરીથી અંતર્ગોળ અરીસાની સામે વસ્તુ અરીસાની વધારે નજીક હોય ત્યારે રચાતું પ્રતિબિંબ હંમેશા આભાસી, ચતુર અને વિવર્તિત એટલે કે મોટું હોય છે. જ્યારે બહિર્ગોળ અરીસા વડે વાસ્તવિક પ્રતિબિંબ પણ રચી શકાય છે. વાસ્તવિક પ્રતિબિંબ વસ્તુના પ્રતિબિંબ કરતાં મોટું, નાનું અને વસ્તુ જેવું પણ મળે છે. સોરી, અહીંયા બહિર્ગોળ આવશે. દરેક વિદ્યાર્થીઓને નમ્ર સૂચન કે આ નોટ